वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथावार्ता सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર દસમું તરંગ ચૌદમું સદગુરુ આધારાનંદ સ્વામી આ તરંગમાં વર્ણન કરે છે ભગવાન શ્રીહરિ જેતપુર ગામમાં બિરાજમાન છે। ચારે બાજુ સમાચાર ફેલાયા છે। ગોંડલના રાજા હઠીસિંહ દરબાર પધાર્યા છે, પ્રભુની પૂજા કરી છે અને પ્રાર્થના કરી, મહારાજ રસ્તામાં મારું ગામ હતું અને આપ ના આવ્યા, પ્રભુ આવ્યા હોત તો અમને કેટલો આનંદ થાય। મહારાજે કહ્યું, અમારે મેઘપુર બ્રાહ્મણોની ચોરાસી કરવા માટે જલ્દી પહોંચવું જરૂરી છે, એટલે મેં જાણી જોઈને આપને સમાચાર આપ્યા નથી। અમારા મનમાં એવું કંઈ હતું નહીં, તમે જે વિચારો છો શું કંઈ મારી ભૂલ હશે, ભગવાન કેમ મને ભૂલી ગયા, તમારી કોઈ ભૂલ પણ નથી, અમારે આગળ પહોંચવું હતું એટલે મેં જાણીને જ તમને જાણ નથી કરી, તમે દુઃખ ન લગાડશો, અવળું ન લેશો। ત્યારે ગોંડલના રાજાએ કહ્યું, પ્રભુ મને ક્યારેય તમારી વાતમાં દુઃખ નહીં લાગે, હું જાણું છું મોટા મોટા દેવો ઈશ્વરો પણ જેની આગળ સ્તુતિ કરતા ફરતા હોય એ અવતારના અવતારી મને મળ્યા છે, એમની આટલી બધી કૃપા છે, હું તમારી સામે કેમ અધિકાર જમાવી શકું। પ્રભુ તમારા દર્શન મને થાય છે ને એ જ તમારી મોટી કૃપા છે, તમે મને પ્રેમથી બોલાવો છો ને એ મારા સૌથી મોટા ભાગ્ય છે। આટલી વાત કરી એમાં ચાર સદગુરુ સંતો આવ્યા, કીર્તનનું ગાન શરૂ કરે છે અને સ્વામીએ લખ્યું એમાં મુક્તાનંદ સ્વામી હતા। ગાયક સંતોમાં ચાર કવિ હતા, મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી તે તો એક સરખા હતા, એટલે કે કાવ્ય રચનામાં અતિ નિપુણ હતા, તેમાં પણ મુક્તાનંદ સ્વામીના પદોમાં કોઈ પણ એક પદ મર્યાદાથી બહાર ન હોય। મુક્તાનંદ સ્વામી મર્યાદાને સમજનારા સંત હતા, વિવેકના નિધિ હતા। મુક્તાનંદ સ્વામી માટે તો જેટલું આપણે બોલીએ એટલું ઓછું છે। હરિચરિત્રામૃત સાગરમાં એકવાર નહીં અનેક વાર સ્વામીનો એટલો બધો મહિમા ગાયો છે, એટલો બધો મહિમા ગાયો છે। આજે જ્યારે સ્વામીનો પ્રાગટ્ય દિવસ છે, આજથી બરોબર 262 વર્ષ પહેલાં વિક્રમ સંવત 1814 પોષ સુદ સપ્તમીના દિવસે અમરાપર નામનું ગામ, આ ગામમાં પિતા આનંદરામ અને માતા રાધાદેવી થકી એક મુક્તાત્માનું પ્રાગટ્ય થયું જેનું નામ મુકુંદ રાખવામાં આવ્યું હતું। આ મુકુંદ જ મોટા થયા અને મુક્તાનંદ સ્વામી બન્યા, આજે આપણે જેમને યાદ કરીએ છીએ। સત્સંગની જે માં છે, 1886 ની સાલમાં
શ્રીજી મહારાજ ધામમાં ગયા ત્યાર પછી થોડા જ સમયમાં 1886 અષાઢવદ એકાદશીના દિવસે મુક્તાનંદ સ્વામી 72 વર્ષ આ પૃથ્વી પર રહ્યા અને મહારાજને યાદ કરી અક્ષરધામમાં સીધા આવ્યા. આજે 200 વર્ષનો સમય થઈ ગયો, તેમ છતાં લાખો કરોડો લોકોના હૃદયમાં મુક્તાનંદ સ્વામી પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. સૂર્યનો પ્રકાશ તો ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતો, રાત્રે સૂર્યનો પ્રકાશ નથી સહાય કરતો, પણ આ મુક્તાનંદ સ્વામીના સદગુણનો પ્રકાશ તો દિવસે પણ સહાય કરે છે, રાત્રે પણ સહાય કરે છે. અરે વચનામૃતમાં મહારાજ લોયાનું છઠ્ઠું એમ કહે, કામ ક્રોધાદિકના સંકલ્પનું જોર વધે ત્યારે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતને યાદ કરે ને તો પણ કામ ક્રોધાદિક શાંત થાય, આવા મુક્તાનંદ સ્વામી સંત છે. અરે આ સંપ્રદાયનો પ્રાણ ગ્રંથ વચનામૃત, એમાં મહારાજ એમ કહે, આ મુક્તાનંદ સ્વામીને જ્યારથી અમે દીઠા ત્યારથી આ દિવસ સુધી ચડતો ને ચડતો રંગ છે. વિચારતો કરો કેવું વ્યક્તિત્વ હશે. અરે વચનામૃતમાં શ્રીજી મહારાજ સ્વમુખે એમ કહે કે ભગવાનને લઈને તો આ મુક્તાનંદ સ્વામી છે ને એને પણ ભગવાન કહેવાય, ભગવાન કહેવાય. શ્રીજી મહારાજે સ્વમુખે કોઈ સંતને આટલા બિરદાવ્યા હોય, આવું બિરુદ આપ્યું હોય એવા એકમાત્ર સંત છે એ મુક્તાનંદ સ્વામી. 500 પરમહંસ બધાનો મહિમા છે. ગોપાળાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, ગુણાત્યાનંદ સ્વામી હોય, બધા વંદનીય છે, પણ તેમ છતાં આપણે બધા સ્વીકારીએ છીએ, આ સંપ્રદાય આખો સાક્ષી છે કે 500 પરમહંસની માળાના મેર હતા મુક્તાનંદ સ્વામી. શિક્ષાપત્રીમાં, ધર્મગ્રંથોમાં મહારાજે બધી જગ્યાએ ઉલ્લેખ કર્યો અમારા મુક્તાનંદ સ્વામી વગેરે સમગ્ર સંતો. મહાપૂજામાં સૌથી પહેલા એમનું સ્થાપન થાય, સદગ્રંથોમાં સૌથી પહેલા એમનું સ્મરણ થાય, આવા મોટા સંત આપણા આદિગુરુ. આવો ભક્તો હૃદયથી સ્વામીના ચરણોમાં વંદન કરીએ. મુક્તાનંદ સ્વામી માટે સાગરમાં આધારાનંદ સ્વામી તો એમ લખે, મુક્ત મુનિ સમ સંતન કેહુ સર્વોપરિ હમ જાનત તેહુ, મહાત્મ કે ગુણ હે અધિકાયે દિન દિન પ્રતિ લેત ચઢાઈ. મુક્ત મુનિ સમ સંતન કે હો સર્વોપરિ હમ જાનત તે હો. મુક્તાનંદ સ્વામી કેવા સંત છે! અરે આ સાધુ માટે બીજી કઈ ઉપમા આપી શક્યા, તો સર્વોપરિ સાધુ છે. જેમ અવતાર માત્રમાં ભગવાન સ્વામિનારાયણનો અવતાર એ સર્વોપરિ છે, એમ આ પૃથ્વી ઉપર જેટલા સંતો થયા છે એ બધા સંત સમુદાયમાં મુક્તાનંદ સ્વામી સર્વોપરિ છે. કેવી સાધુતા! નીલકંઠ વર્ણિના ચરણારવિંદને બાંધ્યા કોણે? મુક્તાનંદ સ્વામીએ, સ્વામીની સાધુતાએ. મુક્તાનંદ સ્વામી માટે કેટલી વાતો કરીએ, થોડા સ્વામીના સદગુણો, સ્વામીના જીવનના દિવ્ય પ્રસંગો આપણે શ્રવણ કરીએ. મુક્તાનંદ સ્વામી માટે સત્સંગની માં એવું બિરુદ મળ્યું, કારણ કે માં છે ને દીકરાને મારે ને તો પોતે રડે, દુઃખ માને થાય. દીકરો ગંદો થાય ને, એના કપડાં બગડી જાય ને, ત્યારે એના બાપ સામે ઊભા હોય ને તો એ બૂમ પાડશે, ક્યાં છે અને સાફ કર પહેલા. બાપ ગંદા દીકરાને ખોળામાં નથી બેસાડતા, પણ માની કરુણા એ છે કે ગંદા દીકરાને પણ ખોળામાં લઈ નવરાવે, ધોવરાવે, સાફ કરે, ચોખ્ખા કપડાં પહેરાવે, ટાબક ટીબક કરે, ટીલું કરી દે, પછી એનો બાપ કે અહીંયા આવ્યું બેટા અહીંયા, પછી ખોળામાં બેસાડે, પછી ફરવા લઈ જાય. મુક્તાનંદ સ્વામીએ આવા કંઈક પડી જાય એવા જીવોને પણ હાથ પકડીને આ સત્સંગમાં ચડાવી દીધા.
કરિયાણામાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે, દેહા ખાચરનો દરબાર છે. એવામાં અનેક ભક્તો દર્શન કરવા આવતા હતા ત્યારે પીપલાણાના નરસિંહ મહેતા દર્શન કરવા આવ્યા. મહારાજના ચરણમાં રૂપિયાની કોથળી મૂકી અને વિનંતી કરી, મહારાજ મારી વિનંતી છે સંતોને સારામાં સારી રસોઈ કરી અને તમે જમાડો. પણ ભગવાનનો સ્વભાવ હતો ને, પરીક્ષા કર્યા વિના કોઈ પણ પદાર્થ અને કોઈ પણનો પ્રેમ મહારાજ સ્વીકારતા નહીં. ભગવાનની કડવી રીત હતી, ચરણમાં પૈસાની કોથળી મૂકી પ્રાર્થના કરી અને શ્રીજી મહારાજે મોઢું ત્રાસું કર્યું અને મહારાજ બોલ્યા કે મેતાજી, અમારા સાધુને તો ખીચડી ખાઈને દરરોજ છે ને પેટ ભરાય જ છે, અમારે સાધુને નથી જમાડવા, અમારે તો હરિભક્તો અને ગામના માણસોને જમાડવા છે, બોલો તમે તૈયાર છો? દાદા સીધો ઘા માર્યો મહારાજે અને મેતાજી ખીજાયા. મહારાજ રૂપિયા અમારા છે, અમે આપીએ છીએ અને અમારી પ્રાર્થના કેમ ન સાંભળો? આવું કીધું. એક તો દાન કર્યું અને પાછો અધિકાર જમાવ્યો. આને દાન કહેવાય કે દાદાગીરી કહેવાય? પૈસા અમારા છે તો મહારાજ અમે કહીએ એમ તમે ન કરો કેમ ચાલે? અને આવી અવળી સમજણ જોઈ શ્રીજી મહારાજે રૂપિયાની કોથળીને લાત મારીને બધા રૂપિયા ઢોળાઈ ગયા, દૂર ફેંકાઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ પરીક્ષા કરે ને એમાં પાસ થવું અઘરું છે. હા, ભરી સભામાં અલૈયા ખાચર મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા તૈયાર થાય, મહારાજ સમસમી ગયા, ધીરજ રાખી અલૈયાને શાંત કર્યા. હા હા અલૈયા, તમારા જેવો બ્રહ્મચાર્ય સભામાં એકે નથી, માનીને માન આપી બેસાડી દીધો. પણ મહારાજને ગમ્યું નહીં, મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા તૈયાર થાય, આટલું અભિમાન! હવે તો બે જ માર્ગ છે, કાં અમને છોડે ને કાં અભિમાનને છોડે. ને થોડા જ દિવસમાં મહારાજે કસોટી કરી, દરબારો સાથે ધુબાકા મારવા કૂવા ઉપર ગયા. ધુબાકેદાવ રમે છે, ઝાડ ઉપર ચડવાનું, કૂવામાં કૂદવાનું, એક પછી એક દરબારો કૂદે છે, ધીંગામસ્તી કરે છે. એમાં અલૈયા ખાચર મોટું શરીર, નાની એવી પોતડી પહેરી ઝાડ ઉપર ચડ્યા. મહારાજ કે હા હા અલૈયા ધ્યાન રાખજો, હા મહારાજ ઉપર ડાળી પકડીને ઊભા છે. અને અલૈયા ખાચર જ્યાં ધુબકો મારવા જાય ત્યાં પાછળથી પોતડી ઝાલી. શું થાય દાદા, શું થાય? મહારાજે પોતળી પકડી, હવે આવડું મોટું શરીર એ તો કૂદી પડેલા, થાય શું? પોતળી મહારાજના હાથમાં, અલૈયા ખાચર કૂવામાં હાવ કપડા વિનાના. અને કૂવામાં પડીને બૂમો પાડે, મહારાજ મારું ધોતિયું આપી દો પાછું. અને શ્રીજી મહારાજે કહ્યું, અલૈયા તમે આવા સારા ભગત, આટલું બધું અભિમાન શોભે નહીં. એક કામ કરો, આવા ને આવા બહાર નીકળો, આ બધા ભક્તોની માફી માગો તો પોત્યો આપીએ. એક તો અભિમાની અને આવી મહારાજ કસોટી કરે, બોલો શું થાય? બોલો શું થાય? તમે કહો. એક તો એના કોંડા નાક છંછેડાયેલો હોય, બરાબર ખીજાઈને બેઠો હોય અને એને તમે છંછેડો તો શું થાય? મહારાજ કે આપીએ ખરા, પણ અમારે તમારું અભિમાન છોડાવવું છે. દાસ થાવ, સરળ થાવ, આ બધા ભક્તોને આવી રીતે માફી માગો. ભગવાન કસોટી કરે ને ભલ ભલાને. હા, મેતાજી સેવા કરે છે, કુસેવા કરે છે, વિચાર તો કરો. મહારાજે લાત મારી દીધી, રૂપિયા ચારે બાજુ વેરાઈ ગયા. અને મેતાજીને એવું ખોટું લાગ્યું, પગે લાગ્યા વિના નીકળી ગયા. અને આ ઘટના બધા સંતો ભક્તો જોતા હતા. મુક્તાનંદ સ્વામીને થયું, આહા, રામાનંદ સ્વામીને જેણે સેવ્યા છે, આ સત્સંગમાં પહેલી લાઈનમાં જેનું સ્થાન છે, એવા આ નરસિંહ મહેતા ભગવાનના મર્મને સમજી ન શકે, પાછા વળી ગયા. અને કહેવાય છે, સ્વામીને દુઃખ થયું, મુક્તાનંદ સ્વામી ગયા, ઘણો સમય ત્યાં રહ્યા અને મહેતાજીને ભગવાન, ભગવાનનો મહિમા, ભગવાનનું ઐશ્વર્ય કોઈક આપણને કહેનાર હોય તો આપણું કલ્યાણ થશે, બાકી આપણે જેમ કરીએ છીએ એમ જો એમ જ ચાલો છે તો કલ્યાણ થવાનું જ નથી. અને મહેતાને મહારાજનું ઐશ્વર્ય અનુભવમાં આવેલું, ઘણીવાર પોતાની ભૂલ સમજાણી, પાછા સત્સંગમાં આવ્યા, ભક્તિ કરતા થયા, સમય ઉત્સવમાં આવતા થયા, આમ નરસિંહ મહેતાને પાછા વાળેલા.
અરે એકવાર નહીં આવા તો કેટલી વાર પ્રસંગો બનેલા. આંબા શેઠની વાત આપણે જાણીએ છીએ. મહારાજે અદીબાના ખંભે હાથ મૂક્યો અને દાંતણનો ઘા કરી આંબા શેઠ તો ઉપડ્યા, કંઠી નાખી દીધી. મહારાજે માથે હાથ મૂકીને કીધું, મુક્તાનંદ સ્વામી, સ્વામી આપણી આ સભામાં પીપળો આવે, ખીજડો આવે, લીમડો આવે, બધું આવે, પણ આંબો નથી આવતો. મહારાજ કે સ્વામી શું કહો છો? સ્વામીએ કીધું, મહારાજ શું કહો છો? મહારાજ કે સ્વામી આ આંબા શેઠ સુકાઈ ગયા, તપાસ કરો, કંઈક જાઓ તમે. મુક્તાનંદ સ્વામી ગયા, બે મહિના સુધી કથા વાર્તા કરી. આંબા શેઠને ફરીવાર સત્સંગ થયો, કંઠી પહેરી નિશ્ચય થયો. વિચાર તો કરો, આવું કામ કોણ કરે? મા હોય ને એ જ કરી શકે. એકવાર સ્વામી સુરત આવેલા, સ્વામીની સાથે ઘણા બધા નાના સંતો હતા. એમાં એક સંતનું મન ઉદાસ થઈ ગયું. ત્યાગાશ્રમ છોડી ગૃહસ્થાશ્રમમાં જવા તૈયાર થઈ ગયા. સ્વામીને ખબર પડી કે અણસાર આવી ગયો, એની હાલચાલ બદલાયેલી હતી. પૂછ્યું, નિખાલસભાઈને કહી દીધું, સ્વામી મારે રહેવું નથી, મને છૂટો કરો. સ્વામીએ કહ્યું, સાધુ તમારે જવું છે ને ભલે જજો. તમે વિચારો સ્વામીની કેવી સાધુતા જુઓ. તમારે જવું છે ને ભલે જજો, પણ તમને ખબર છે અત્યારે આપણે સુરતમાં છીએ, આવો સારો સત્સંગ ચાલે છે, અત્યારે તમે જાઓ, આ બીજા બધા સંતો છે નાના, એના મનમાં પણ કેવી અસર થાય, આ ભક્તોના મનમાં પણ કેવી અસર થાય. માણ માણ શ્રદ્ધા ભક્તિ વધ્યા હોય, બધા શ્રદ્ધા સત્સંગમાં પાછા પડે. તમે થોડા દિવસ ધીરજ રાખો, હમણાં અઠવાડિયા પછી આપણે ગઢપુર જવાનું છે. અમે તમે તમને સાથે રાખ્યા છીએ, વચન આપીએ છીએ, રસ્તામાં તમારું ગામ આવે છે, અમે તમને તમારે ગામ મૂકતા જશું. તમે ભાગીને જાઓ તો તમારા ઘરવાળાને તમે જવાબ પણ શું આપશો? એ પણ તમને સ્વીકારે ન સ્વીકારે, એના કરતાં અમે મૂકવા આવીએ તો તમારું પણ સન્માન સચવાય અને સત્સંગનું પણ સારું દેખાય. સાધુની વાત ગમી ગઈ. અઠવાડિયું રોકાઈ ગયા. ઉત્સાહથી સ્વામીની સંતોની સેવા કરી. બધા સંતો ભક્તોએ ખૂબ ભાવ પ્રેમ દેખાડ્યો. 7 દિવસ પછી સ્વામી ચાલતા થયા. ગઢપુર આવતા રસ્તામાં એનું ગામ આવ્યું. થોડા સમય પહેલાં સ્વામીએ કહી પણ દીધું, સાધુ તમારું ગામ આવે છે, અમે કહ્યું હતું તો આપણે બે ગામમાં રોકાશું, સગાવાલાને બોલાવીશું અને તમને ભેગા કરીને સોંપી દેશું, બરાબર ને? પેલા સાધુ રડી પડ્યા, સ્વામી મારી ભૂલ થઈ ગઈ, મેં આવો સંકલ્પ કર્યો, આવા સાધુઓને છોડી અને હું કૂવામાં પડવા જાઉં? સ્વામી મારી ભૂલ માફ કરો, હવે ક્યારે આવો સંકલ્પ નહીં કરું. જીવને કલ્યાણના માર્ગે રાખવા માટે મુક્તાનંદ સ્વામીએ કેવી કેવી રીતે જીવોને ભગવાનના માર્ગે વાળેલા, બોલો. એ નરસિંહ મહેતા હોય, આંબા શેઠ હોય, નાના મોટા સંતો હોય, હું કહેવા એ માગું છું, આ સત્સંગમાં જો મુક્તાનંદ સ્વામી જેવા સંત ન હોય ને તો આજે આ સત્સંગ જેટલો દેખાય છે ને એટલો ન ફેલાયો હોત. આ સત્સંગમાં શ્રીજી મહારાજ પછી મુક્તાનંદ સ્વામીનું નંબર 1 યોગદાન છે. હું તો જેટલા કથા સાંભળે છે બધા ભક્તોને આજે ફરીવાર કહું છું, આજે મુક્તાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ છે. આવા દિવસે તમે એક નાનો સંકલ્પ કરો, આપણા ઘરમાં શ્રીજી મહારાજની મૂર્તિ તો હોય જ. આપણા ઘરમાં મહારાજ આપણા આરાધ્યષ્ટ દેવ છે, સર્વોપરિ છે, આપણા પ્રાણાધાર છે, પણ એ મહારાજ એને રાજી કરવા માટે, એ મહારાજ એને જેવા છેવા સમજવા માટે પૂજ્યપાદ ગુરુજીએ મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી આ બે સાથે રાખ્યા છે, બધાને રખાવ્યા છે. આ બે સદગુરુની મૂર્તિ પણ તમારા ઘરમાં અવશ્ય હોવી જોઈએ, અવશ્ય રાખો, દરરોજ દર્શન કરો, દરરોજ પ્રાર્થના કરો. આપણા મંડળના બધા સંતો ભક્તો તમે જાણો છો, પૂજા વગેરેમાં મહારાજની સાથે મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી રાખે છે. આવા મોટા સદગુરુના દર્શન કરીએ ને દાદા. આદરણીય ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ઘણી વાર પ્રવચનમાં વાત કરી છે, એ વિવેકાનંદ સ્વામીની મૂર્તિ રાખે છે. જ્યારે એમને મુસીબત આવે ને ત્યારે સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ સામે બેસે ને, આંખમાં આંખ પરોવીને થોડી વાર સ્થિર મન કરે ને, એને એટલી ઉર્જા ને ચેતના મળે છે. અરે ક્યાં વાત કરો, આ અમેરિકાની સત્ય ઘટના તમે ગૂગલમાં સર્ચ કરો. અમેરિકાના આગળના પ્રેસિડેન્ટ ઓબામા, એમણે હનુમાનજીની એક મૂર્તિ
પોતાની સાથે રાખેલી અને કહેવાય છે કે ઓબામા જ્યાં સુધી પ્રેસિડેન્ટ રહ્યા ત્યાં સુધી દરરોજે મૂર્તિને સાથે રાખેલી, દરરોજે મૂર્તિના દર્શન કરતા હતા. આ હનુમાનજી જેમ રામ ભક્ત છે એમ મુક્તાનંદ સ્વામી છે ને સર્વોપરી ભગવાન સ્વામી નારાયણના હનુમાનજી જેવા ભક્ત છે, અનન્ય અને અસાધારણ ભક્ત. બ્રહ્માંડ ફરે પણ મુક્તાનંદ સ્વામીની નિષ્ઠા ન ફરે, એટલા માટે મુક્તાનંદ સ્વામીનો મહિમા છે. આવા સંતને સેવા હોય, દર્શન કર્યા હોય, પૂજા હોય ત્યારે મહારાજ જેવા જેવા સમજાય છે. બાકી તો કેટલી બધી વાતો છે આપણે જાણીએ છીએ. મહારાજનું સરજુદાસ નામ મુક્તાનંદ સ્વામીએ પાડ્યું છે. હરિચરિત્ર ચિંતામણી એમાં વિસ્તારથી આખી વાત છે. નીલકંઠ વર્ણી લોજમાં પધાર્યા. નીલકંઠ વર્ણીએ કહ્યું એટલે મુક્તાનંદ સ્વામી ગોખલો બંધ કરી દીધો. નીલકંઠ વર્ણીએ કહ્યું એટલે મુક્તાનંદ સ્વામીએ બાયોભાઈઓની સભા જુદી કરી. બે દિવસ થયા પછી મુક્તાનંદ સ્વામીએ ટકોર કરી. અરસપરસ જોયું તમે? મુક્તાનંદ સ્વામીએ ટકોર કરી કે બ્રહ્મચારી, અમે બધા સાધુ તમે જુઓ માથે વાળ રાખતા નથી, મુંડન રાખીએ છીએ, એક સરખો વેશ રાખીએ છીએ, અમારામાં તમે એક જુદા પડો છો. નીલકંઠ વર્ણીના માથે તો શું હતું? માથે મંજુલ ચેકણા ચળકતા, ભૂરા ભલા કેસ છે તેજસ્વી સુવિશાળ ભાલ વિલસે, નેત્રો બહુ બેસ છે. એવી અદ્ભુત સલૂણી મૂર્તિ, શાલગ્રામનો બટવો ગળામાં ધારણ કરેલો, કૃષ કાયા, તેજસ્વી નેત્રો, ઓજસ્વી મુખારવિંદ અને માથે મંજુલ ચીકણા ચળકતા જોગી જેવી જટા. મુક્તાનંદ સ્વામીની ટકોર નીલકંઠ વર્ણીને સ્પર્શી ગઈ અને નીલકંઠ વર્ણીએ મુંડન કરાવ્યું. હરિચરિત્ર ચિંતામણીમાં આખો પ્રસંગ વિસ્તારથી છે. માથાના કેસ ઉતરાવ્યા અને સંતો જેવા વસ્ત્ર ધારણ કર્યા, ચાદરને કોપીન ધારણ કરી અને માથે બાંધવા હજુરીઓ એક આપ્યો અને મુક્તાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીનું સરજુદાસ આવું નામ પાડ્યું. બોલો, વડોદરામાં સભા જીતી ભગવાન સ્વામિનારાયણનો યશ દિગંતમાં સ્વામીએ પહોંચાડ્યો. સુરતનો આટલો મહામોટો સત્સંગ એના પાયામાં મુક્તાનંદ સ્વામીએ પાયો નાખ્યો. ભુજ અને કચ્છનો સત્સંગ ત્યાં પણ શરૂઆત મુક્તાનંદ સ્વામીએ કરી. અરે, વડોદરાનો સત્સંગ આજે કેટલો વડ જેવો વિશાળ, એના પાયામાં પણ મુક્તાનંદ સ્વામીનું બલિદાન છે. ત્યારે વાલા ભક્તો, સ્વામીના કેટલા સદગુણો આજે યાદ કરીએ, પણ હૃદયથી આવો મુક્તાનંદ સ્વામીના ચરણોમાં હાથ જોડી વંદન કરીએ. મેં કહ્યું એમ, તમારા ઘરમાં મૂર્તિ રાખવાનો સંકલ્પ કરજો, રોજ સ્વામીને યાદ કરી સ્વામીના દર્શન કરજો અને આપણે એક કડી દ્વારા સ્વામીના ચરણોમાં વંદન કરી કથા આગળ લઈ જશું. નમો મુક્તાનંદ પ્રભુપદ તણા સેવક સદા, મહાશાસ્ત્રાભ્યાસે વ્યરથન ગુમાવે પળકદા, કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે, કુસંગી સત્સંગે સકલ જન ચિત્તે અતિ ચહે. સત્સંગી અને કુસંગી જીવના હૃદયમાં પણ જેની સાધુતા સ્પર્શી જાય એવા સંત મુક્તાનંદ સ્વામીના ચરણોમાં વંદન કરીએ, હૃદયથી સ્વામીને યાદ કરીએ અને આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીના ચરણોમાં વિનંતી કરીએ. હે સ્વામી, પૂજ્યપાદ ગુરુદેવની કૃપાથી અમે તમારા ખોળા સુધી પહોંચ્યા છીએ, બસ હવે તમે અમને મહારાજના ખોળા સુધી પહોંચાડી દેજો. મુક્તાનંદ સ્વામી કીર્તન ગાતા, મહારાજને ખૂબ ગમતા. જેટલા કવિ સંતો હતા મુક્તાનંદ સ્વામીની કાવ્ય રચના જોઈને રચનાઓ કરતા, મહારાજ આવી રીતે સંતોની કીર્તન ભક્તિ સાંભળે છે. કીર્તન કરતા કરતા સંધ્યા સમય થયો, મસાલો પ્રગટી, પછી આરતી કરીને જ્યારે ધૂન બોલાવી ત્યારે તેનાથી આખું ગામ ગજવી દીધું.
જ્યારે ઊભા થઈને સૌ તાળી પાડતા હતા ત્યારે તેના પડઘાથી આકાશ ગુંજતું હતું. સહુને પહેરાવેલા ફૂલના હારથી આખી સભા છવાઈ ગઈ. બધાના ગળામાં ફૂલના હાર છે. જાણે કે ફૂલનો બગીચો ખીલ્યો હોય આવી સભા શોભે છે. એવી અજોડ શોભા બની હતી. જ્યાં સાક્ષાત ભગવાન બિરાજમાન હોય ત્યાં આવી દિવ્ય શોભા સ્વાભાવિક રહેતી. શ્રીહરિની મૂર્તિમાં સહજ ભાવે એવી શોભા રહી હતી. અનંત બ્રહ્માંડોને શોભાડે તેવી હતી. પણ કુતર્ક કરનાર મનુષ્ય શ્રીહરિની પાસે આવે તો પણ તે કુતર્કને લીધે તે શોભા તેને દેખાતી નહીં. બોલો, દાદા, ખીર જેવું કોઈ ભોજન નહીં. ખીર એટલે અમૃત કહેવાય. પણ એ જ ખીર કૂતરાને નાખે ને ઉલટી થઈ જાય. તો એમાં ખીરનો વાક છે કે કૂતરાની હોજરીનો વાક છે? કોનો વાક છે? બસ એવી જ રીતે ભગવાનની આવી શોભા, આવું ઐશ્વર્ય, આવો મહિમા હતો. પણ કુતર્ક કરનારા કુસંગી જીવ હોઈને એને આ શોભા દેખાતી નહીં. પૂજ્ય નારાયણ મામા કેવા મહા મોટા મુક્ત થયા યાદ કરીએ ને અંતરમાં શીતળ શાંતિ પથરાય. પૂજ્ય મામાએ એક સરસ પ્રસંગ કયો છે. બ્રહ્માનંદ સ્વામી આંખો બંધ કરી મૂર્તિના દિવ્ય સુખમાં ડૂબા હોય અને કીર્તન ગાતા હોય ત્યારે સામાન્ય લોકો દર્શન કરવા આવે ને, એને આશ્ચર્ય થતું કે મહારાજમાં તો આવું દિવ્ય ઐશ્વર્ય દેખાતું નથી, શોભા દેખાતી, સ્વામી શું ગાય છે? હીરાને જોવા માટે ઝવેરીની આંખ જોઈએ, લાકડાને પારખવા માટે એક સાચા કુશળ કારીગર સુથારની આંખ જોઈએ, એમ ભગવાનને પારખવા માટે મુક્તાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી જેવી આંખ જોઈએ, બાકી ન ઓળખાય. કુતર્કરૂપ વાદળા જેની આંખોને ઢાંકી દેતા હોય તેને ચેન પડતું નથી. કુતર્કી લોકોને કુતર્કરૂપ પાપ છૂટ્યા વિના સત્સંગ ઉપર સહજ સ્વભાવે વેર રહેતું હોય છે. શ્રીહરિમાં જે અનંત સામર્થ્ય રહ્યું છે તેને તેઓ પાખંડ છે એમ ગણાવે છે. શાસ્ત્રોમાં જે અનંત પ્રકારના પાપ કહ્યા છે જેનો ગણતા પાર ન આવે, અધિક મે અધિક પાપયઃ સત્સંગ કી અરુચિ જેહ કોટ વિપ્રકોટ ગૌ હનન તિનસે અધિક હેતે. અધિક મે અધિક પાપયઃ, એ બધી જાતના પાપ કરતા મોટામાં મોટું પાપ એ છે સત્સંગમાં અરુચિ. આજે ઘણા લોકોને અરુચિ એટલે એલર્જી હોય, ભગવાનની એલર્જી, મંદિરની એલર્જી, સંતોની એલર્જી, વગર વિચારે બસ બેઠા બેઠા વાઢ્યા જ કરતા હોય, નિંદા ટીકા કર્યા જ કરતા હોય. દાદા, એવા દુષ્ટ માણસો હોય, પાછળ પડી ગયા. બોલો, નહીં લેવા નહીં દેવા કોઈ કારણ કશું જ નહીં, અને વગર વાકે સાધુ ધર્મ મંદિર બધાની નિંદા કરતા હોય. મહારાજના સમયમાં વડનગરમાં એક શોભારામ નામનો વાણિયો હતો. વાણિયા તો બુદ્ધિશાળી હોય, વેપારી, મહાજન, કુશળ હતો. પણ આનો સ્વભાવ કેવો, ગામમાં એક બે સારા સત્સંગી એની મશ્કરી કર્યા કરે. એની મશ્કરી નહીં, એના ભગવાન સ્વામી નારાયણની પણ મશ્કરી કરે. અને ક્યાં સુધી, એકવાર તો જાહેરમાં કેટલા બધા માણસોની વચ્ચે બોલી ગયો કે જો તમારા સ્વામિનારાયણ ભગવાન સાચા હોય તો 8 દીમાં મારી 2 આંખો ફૂટે. આવી પ્રતિજ્ઞા કરી. અવળાઈની કોઈ સીમા તો હોય કે નહીં? કોઈ એમ કે તમારા ભગવાન સાચા હોય તો મને 1 લાખ રૂપિયાની જગ્યાએ 1 કરોડ મળે, આણે શું માગ્યું? 8 દીમાં મારી 2 આંખ ફૂટે. 4 દિવસ થયા, 1 આંખ ફૂટી ગઈ. એટલે સત્સંગી ભક્તોએ દયા લાવીને કહ્યું કે શોભારામ, અમારા ભગવાન દયાળુ છે, હજી તમે માની જાઓ, ભલે કંઠી ન પહેરો પણ ભગવાન સાચા છે એટલું કહી દો, સ્વીકારી લો, તો બીજી આંખ બચાવશે ભગવાન. ના ના, મારી 2 આંખ ફૂટે તો માનું. 8મા દિવસે બીજી પણ ફૂટી, 2 આંખ ગઈ, તો પણ આ આંધળા માણસે ભગવાન સ્વામિનારાયણ સાચા છે આટલું તો ના જ કહ્યું. બોલો, કુતર્ક કરનારા કુસંગી લોકો ભગવાન તત્વને નથી સમજી શકતા.
કરોડો બ્રહ્મહત્યા કરોડો ગૌહત્યા કરતા પણ સત્સંગમાં અરુચિ એ મોટું પાપ છે, મોટું પાપ. હવે સાંભળો કળિયુગ કેવો આવશે, કળિયુગમાં શું શું થશે. હું દરરોજ તમને વાત કરું છું, કળિયુગ ચાલુ છે, આ ઘટના આપણે દરરોજ જોઈએ છીએ. કળિયુગમાં દરરોજ આવું પાપ થવાનું, જે સાચા હશે એને લોકો ખોટા સિદ્ધ કરશે. શા માટે કે સાચા માણસ જો ખોટા પુરવાર થાય તો જ ખોટા સાચા થાય. કળિયુગ છે ભાઈ, કળિયુગ અહીં ખોટા પૂંજાય છે અને સાચા મૂંઝાય છે. કળિયુગ છે ભાઈ કળિયુગ, કળિયુગનું ચિત્ર તો જુઓ. અહીં સત્યનો શિકાર થાય છે, સત્યનો શિકાર થાય છે અને અસત્યનો સ્વીકાર થાય છે. કળિયુગ છે ભાઈ કળિયુગ. કેટલી હદ બાર કળિયુગ અત્યારે નીકળી ગયો, તમે જુઓ આ સાંભળો. સત્ય કુ કહે અસત્ય હે, અસત્ય કુ કહે સત્ય. સત્યને અસત્ય કહે, જે સત્યને અસત્ય કહે અને અસત્યને સત્ય કહે તે કરોડો ગુરુસ્ત્રીના સંગ કરતા પણ કરોડ ગણું વધારે પાપ કરે છે. કરોડ ગુરુસ્ત્રીનો સંગ કરે એના કરતાં પણ મોટું પાપ. આપણે જાણીએ છીએ કે આ સાચો છે અને જાણ્યા પછી પણ એને ખોટો સાબિત કરવા મહેનત કરીએ, આના જેવું બીજું કોઈ પાપ નથી. ડાહ્યા માણસે કોઈ બાબતને વગર સમજે તે સાચું છે કે ખોટું છે એમ બોલવું જોઈએ નહીં. અત્યારે ઇન્ડિયામાં એક કાનૂન, એક કાયદો, એનો વિરોધ ચાલે છે, પ્રોટેસ્ટ ચાલે છે આખા દેશમાં. કેટલી તોડફોડ, બસો સળગાવે છે, ટ્રેનની પટરીઓ ઉખાડી નાખે છે, કેટલા માણસો મરી ગયા છે, પોલીસો પર પથ્થર મારે છે. પણ આ કાયદાનો વિરોધ કરનારા માણસોને કાયદાનું નામ પણ ખબર નથી. તમે જાણતા હશો હમણાં એના વિડીયો કેટલા. કાયદાનો વિરોધ કરનારા ટોળાને પૂછવામાં કાયદાનું નામ ખબર નથી, વિરોધ શેનો કરે એ ખબર નથી, ખાલી કરવાનો છે બસ. ડાયો માણસ કોઈ પણ બાબતને વગર સમજે સાચું કે ખોટું એમ બોલે જ નહીં. આવા ઝાઝા ગાંડાઓ ભેગા થયા છે ને, એટલે આપણા દેશની દુર્દશા આપણે જોઈ શકીએ છીએ. વાલા સજ્જનો, આપણને ખબર છે દેશની સરકાર 800 વર્ષ પછી આવી સારી, દેશભક્ત, દેશને વફાદાર સરકાર આવી છે, સારું કામ કરે છે. આપણને ખબર છે અત્યારે આપણે પણ સત્યને સમર્થન આપવાનો સમય આવ્યો છે, સત્યને સપોર્ટ કરવાનો સમય આવ્યો છે. કોઈ વ્યક્તિ કે પક્ષ નહીં, પણ આ લોકો સાચું કામ કરે છે આપણને ખબર છે. આપણે નિધડક થઈને દેશના લોકોને જગાડવા જોઈએ. અને આ વખતે આ સરકારના સમયમાં જો કોઈ સારું કામ ન થયું ને, તો તમે જાણો છો 30 વર્ષ પછી દેશનું ચિત્ર કંઈક એવું ખતરનાક હશે. કાશ્મીરની નહીં, આખા દેશની દશા કાશ્મીર કરતાં ભૂંડી થશે, આપણે યાદ રાખવાનું છે. અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈક, એમણે કહેલી આ વાત મને બહુ ગમે. પીપલ ડુ નોટ ગેટ ગવર્મેન્ટ વોટ ધે વોન્ટ, પીપલ ડુ નોટ ગેટ ધ ગવર્મેન્ટ વોટ ધે વોન્ટ, બટ ધે ગેટ ગવર્મેન્ટ વોટ ધે ડિઝર્વ. લોકોને જોઈએ એવી સરકાર નથી મળવાની, લોકોને જેટલી લાયકાત હશે ને એવી જ સરકાર મળશે. અત્યારે ભગવાનની કૃપા ગણો, લોકોના પુણ્ય કંઈક જાગૃત થયા એમ ગણો કે 800 વર્ષ પછી આવી સારી, સમર્થ, સફળ સરકાર મળી છે. ત્યારે એનું કંઈક સારું કાર્ય હોય એને સમર્થન, એને સપોર્ટની જરૂર છે. કાળાનું ધોળું અત્યારે લોકો કરી કેટલું બધું લોકોને ગુમરાહ કરી રહ્યા છે, કેવો વિરોધ થઈ રહ્યો છે. આજે કાયદો આવ્યો છે, સીએ હોય કે એનઆરસી હોય, જનહિત માટે, દેશહિત માટે, અરે દેશની તમામ જ્ઞાતિઓના હિત માટે છે, દેશમાં રહેતા તમામ લોકોના હિત માટે છે. પણ લોકો વિરોધ કરનારા માણસો કેવી રીતે વિરોધ કરે છે આપણે જોઈ શકીએ છીએ. ડાયો માણસ વિચાર્યા વિના સાચું કે ખોટું સ્ટેટમેન્ટ ન આપે. જે સજ્જન સત્સંગનો ગુણ લે છે તેના કરોડો પ્રકારના પાપ બળીને ખાક થઈ જાય છે. સાચા માણસનો તમે ગુણ લેશો ને, કેસે આ સંત તો બહુ સારા રે ખરા, કલ્યાણના કરનારા રે, આટલું ખાલી બોલીશું ને
કોઈ સંત કોઈ ભક્ત આ સાચા છે, પક્ષ રાખીશું ને. 5-50 માણસ વિરુદ્ધમાં છે પણ આપણે એકલા મજબૂત સ્વરે કહેશું, નહીં નહીં ભાઈ આ તો સાચા છે, આ તો સારા છે, આ તો સાચું કરે છે, છાતી ઠોકીને કહેશું ને. કરોડ જન્મના સજ્જનનો સત્સંગનો ગુણ લે તેના કરોડો પ્રકારના પાપ બાળીને ખાક થઈ જાય છે. કોઈ મનુષ્ય પોતે કરેલા પાપનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કરોડવાર કરે તો પણ તેને વારંવાર જન્મ મરણરૂપ લખચોરાશીનો ફેરો તે તો થયા જ કરવાનો, પણ તે મનુષ્ય જો વારે વારે સત્સંગનો ગુણ ગ્રહણ કરે તો તેને ચોરાશીના ફેરા મટી જાય છે, વારંવારના જન્મ મરણમાં થતા દુઃખ પણ ટળી જાય છે, તેમજ પરમ સુખ પ્રાપ્ત થાય છે. વન પર્વત કે નદી સરોવરમાં જ્યાં જ્યાં શ્રીહરિએ વિચરણ કર્યું તેમની મૂર્તિનો એવો પ્રતાપ છે કે તે બધું જ સહજ સ્વભાવે અત્યંત સુહામણું લાગતું હતું. શ્રીહરિ જ્યારે ધૂન કરી રહ્યા ત્યારે સહુને જય સ્વામિનારાયણ કહ્યા, પછી પોતે પલંગ ઉપર બેસી ગયા. તે વખતે બધા સંત ભક્તોની સભા થઈ. તે વખતે શ્રીહરિએ જેટલા ફુલહાર પહેર્યા હતા તે બધા દરબાર હઠીભાઈને આપ્યા. પછી મૂળવાળા હતા તેમને પણ હાર આપ્યા. તેણે પણ હારને મસ્તકે ચઢાવીને લીધા. દરબાર ઉન્નળ ખુમાણને પણ ફુલહાર આપ્યા. તેમના ભાઈને પણ બીજા હાર તે સમયે આપ્યા. પછી વળી શ્રીહરિએ દરબારોને કહ્યું, તમે કોઈ પ્રશ્ન પૂછો તેને આધારે અમે વાત કરીએ. શ્રીહરિએ સ્વમુખે જ્યારે આવું કહ્યું ત્યારે દરબાર મૂળવાળા બોલ્યા, મનમાં અપાર સંકલ્પો ઉઠ્યા કરે છે, તેનો કોઈ પાર આવતો નથી, તેમાંથી એક પણ સંકલ્પ કામમાં આવતો નથી, છતાં મનનો એવો સ્વભાવ છે કે કેટલીય સૃષ્ટિ કરી નાખે છે અને કેટલોય વિનાશ સંકલ્પથી કરી દે છે. કેટલી સરસ વાત દરબાર પૂછી રહ્યા છે. મહારાજે કહ્યું કે હવે તમે પ્રશ્ન પૂછો. જેતપુરના દરબાર મૂળુભાઈ વાળા એણે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ મનમાં એટલા બધા સંકલ્પ વિકલ્પ થાય છે, એનો પાર આવતો નથી, અને કેટલા સંકલ્પથી સર્જન કરે ને પાછું વિસર્જન કરે. તમે આમ બેઠા બેઠા ક્યારેક વિચારો આ મન નવરું પડી કેવા કેવા સંકલ્પ કરે. એમાં ખાસ તમે પથારીમાં સુવા જાઓ, ભગવાનનું ધ્યાન ભજન માનસી પૂજા ન કરી હોય. અમે ન્યુયોર્કમાં હતા, એક ભાઈ તો વાત કરતા હતા કે સ્વામી મારું મન રાત્રે એટલું ચંચળ બને, એટલું ચંચળ બને એવા વિચાર આવે, સવાર થઈ જાય પથારીમાં આલોટ્યા ગુલાટિયા મારી મારીને, એટલા માટે મારે ન પીવાનું પીવું પડે છેવટે મનને બ્રેક મારવા માટે. માણસના મનનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે. માણસે વેર કરવું હોય તો માણસના મન સાથે વેર કરવું જોઈએ. માણસે લડવું હોય તો પોતાના અભિમાન અને આસક્તિ સાથે લડવું જોઈએ. પણ મન સાથે માણસ મિત્રતા કરીને બેઠો છે. મન હંમેશા ખોટું હોય છે એને સાચું માને છે, અને સંતો ભક્તો સાચા હોય છે એને ખોટા માને છે. મન કે ઘાટ સંગ નહીં જાના, મુક્તાનંદ સ્વામી. મન કે ઘાટ સંગ નહીં જાના, શ્રી હરે ગોરો બચન ઠેકાના. મન સાથે ભળીએ નહીં, મહારાજને મોટા પુરુષ સાથે જ ભળીએ. વચનામૃત લોયાનું 12મું મહારાજ એમ કહે, જેણે જેણે મનનો વિશ્વાસ કર્યો તે બધા પતનને પામ્યા. તમે ક્યારેય તમારા મન સાથે લડ્યા છો? તમારું મન ખોટું ને ખરાબ છે આવો વિચાર પણ તમને આવ્યો છે? હું પૂછું એનો જવાબ આપજો બધા. આ મનનો કોઈ ન પામે પાર, ક્યારેક તો કાળમીંડ પથ્થર તો ક્યારેક પાણીની ધાર. આ મનનો કોઈ ન પામે પાર, એક જ વીણા વિધવિધ તાર. આ મનનો કોઈ ન પામે પાર, માટે એકાંતમાં બેસી માનસી પૂજા કરી ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારી પોતાના મનના સંકલ્પ વિકલ્પને પકડી મહારાજને વારંવાર પ્રાર્થના કરવી, હે મહારાજ મારી ઇન્દ્રિયો અને અંતઃકરણ થકી રક્ષા કરજો. મન એવું નાલાયક છે, મન એવું નીચ છે, ખોટા ઘાટ સંકલ્પ કરી કરાવી, સંતો ભક્તોનો દ્રોહ કરી કરાવી સત્સંગમાંથી પાડી દે છે. કરોડો જન્મથી જીવને જન્મ મરણના ચક્રમાં ફસાવ્યા હોય તો આપણા મને, માટે મન સાથે વેર કરતા શીખો. મૂળુભાઈ સરસ પ્રશ્ન પૂછે છે, હે મહારાજ મન આવું છે,
કોઈ જીવ પ્રાણી માત્ર છે તે કોઈ પોતાના જીવના મોક્ષનો સંકલ્પ પણ કરતા નથી. શું કરીએ તો જીવને મોક્ષનો સંકલ્પ થાય? જો તેના મનમાં મોક્ષનો ખપ ન હોય તો તે ખપ કઈ રીતે થાય? બે પ્રશ્ન છે. સંકલ્પ આ દુનિયાના બધા થાય, મારે આમ કરવું છે, તેમ કરવું છે, બે સ્ટોર કરવા છે, બે મોટેલ કરવી છે, દીકરાઓને પરણાવવા છે, આને આમ સેટ કરવા છે, દીકરીને ત્યાં સેટ, કેટલા બધા પ્રકારના સંકલ્પ થાય, પણ આ જન્મ છેલ્લો કરવો છે. છતે દેહ મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કરી લેવો છે, અક્ષરધામના મુક્તોની પંક્તિમાં પડવું છે, મુક્તાનંદ સ્વામીની જેમ મારે રાજી કરવા છે, ગોપાળાનંદ સ્વામીની જેમ મારે રાજી કરવા છે, દાદા ખાચર જેવા સદગુણ મારે જીવનમાં કેળવા છે, જીવબા માં લાડુબા આવા મોટા મુક્ત એના જેવા સદગુણ મારે જીવનમાં ઉતારવા છે. આવા સંકલ્પ કરનારા કેટલા, કેમ કરે તો મોક્ષનો સંકલ્પ થાય, અને ખપ હોય તો થાય, તો કેમ કરે તો મોક્ષનો ખપ જાગે. આવી રીતે પ્રશ્ન પૂછ્યો. એકવાર મનુષ્ય દેહ મળ્યો તે ગયા પછી ફરીવાર મનુષ્યનો દેહ મળતો નથી, કદાચ કાલાંતરમાં મનુષ્ય દેહ મળે તો પણ કલ્યાણનો ખપ રહેતો નથી, તેથી તે લક્ષ 84માં ભટકતા સર્વે જીવોને કર્મ ફળ પ્રદાતા ઈશ્વર જેનું જેવું કર્મ હોય તેવું ફળ આપે છે એમ સર્વે સંતોને શાસ્ત્રો કહે છે, અને બધા શાસ્ત્ર એમ પણ કહે છે જીવ તો સ્વતંત્ર નથી અને પરમેશ્વરની સહાય વિના કોઈ કર્મ કરી શકતો નથી. મનુષ્યના શરીરને પામ્યા પછી પણ જે જીવ પરમેશ્વરનું ભજન નથી કરતો તે તો જમપુરીમાં જાય છે, પછી લક્ષ 84ના દુઃખોને ભોગવે છે. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જો જીવ ન વર્તે તો તેને તેવા સુખ દુઃખ ભોગવવા પડે છે, તેમાં કોઈ ફેર પડતો નથી, આવું પુકારી પુકારીને શાસ્ત્ર કહે છે. અને તે શાસ્ત્રોને વિપ્રો ભણ્યા હોય છે છતાં તેઓ લગારે પરમેશ્વરનું ભજન કરતા નથી, તો તેમને તે શાસ્ત્ર શું કામમાં આવ્યા? આવો ભારે પ્રશ્ન પૂછ્યો દાદા. આમાં અજ્ઞાની માણસ તો ઠીક છે ડૂબે છે, પણ જ્ઞાની પણ ડૂબેલા છે. શાસ્ત્રમાં બધું સ્પષ્ટ લખ્યું છે, ભગવાન રાય રાયનો હિસાબ ચૂકતે કરવાના છે, ત્યાં પોલમ પોલ છે જ નહીં, સગા પિતા હોય કે સગા પુત્ર હોય કોઈને છોડ્યા નથી તો કોને છોડશે? આવું બધું જાણ્યા પછી વાંચ્યા પછી પંડિતોને પણ શાસ્ત્રનું જ્ઞાન કામમાં લાગતું નથી. મહારાજ આવું નઠારું મન છે, કોને ક્યાં લઈ જાય, કોને કેમ પાડી દે કે નક્કી જ નહીં. માટે મહારાજ આ મનમાં ખોટા સંકલ્પ તો ઢગલો થાય છે, કલ્યાણનો સંકલ્પ કેમ થાય? અને મહારાજ ખપ હોય તો જ થાય એ પણ દેખાય છે, તો સત્સંગનો ખપ જાગે કેમ? આવો પ્રશ્ન દરબારે પૂછ્યો છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દસમ પુરમાં ગાયક સંતોના ગુણ, મૂર્તિનો પ્રભાવ અને દરબાર મૂળુવાળાના પ્રશ્ન એ નામે 14મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ.